નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન અપ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ઓનલાઈન એક્ઝામ એમસીક્યુએસ બી એડ સેમેસ્ટર ટુ જે અંતર્ગત આજનો આપણો વિષય છે વ્યાવસાયિક માર્ગદર્શન આની પહેલાંના જે આપણે ત્રણ વિડીયો જોયા જેની અંદર આપણો વિષય હતો આઈસીટીની વિવેચનાત્મક સમજ એ વિડિયો નથી જોયા તો ખાસ એ વિડીયો તમે નિહાળજો એ વિડીયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં એ તમામ વિડિયોની લિંક આપેલી છે તો ખાસ ડિસ્ક્રિપ્શનમાં એ લિંક ઓપન કરજો ને ખાસ એ વિડીયો પણ નિહાળજો આજે આપણે જોવાના છીએ વ્યાવસાયિક માર્ગદર્શન તો વ્યાવસાયિક માર્ગદર્શન વિડીયો શરૂ કરતાં પહેલાં એક ખાસ સૂચના છે કે આ ચેનલની અંદર બી એડના તમામ વિષયના એમસીક્યુએસ વિડીયો મૂકવામાં આવે છે અને તમામ એમસીક્યુએસ કે જે નીરવ પ્રકાશનમાંથી લેવામાં આવે છે ખૂબ અગત્યના હોય એવા પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો ખાસ વિડીયો છેલ્લે સુધી નિહાળજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો શરૂ કરીએ આજનો વિડીયો સૌપ્રથમ આજનો આપણો પહેલો સવાલ છે કે ખાલી જગ્યા એ આજીવન ચાલતી સતત પ્રક્રિયા છે તો આજીવન ચાલતી સતત પ્રક્રિયા એટલે કે માર્ગદર્શન ત્યારબાદ બીજો સવાલ છે કે વ્યક્તિને તેની સમસ્યા ઉકેલ માટે અપાતી વ્યક્તિગત મદદ એટલે વ્યક્તિગત મદદ એટલે કે માર્ગદર્શન માર્ગદર્શન મિત્રો વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને પોતાની સમસ્યા હોય તો એના માટે તેને વ્યક્તિગત મદદ આપવામાં આવે છે એને કહેવાય છે માર્ગદર્શન ત્યારબાદ પૂછાઈ શકે કે માર્ગદર્શન એ ખાલી જગ્યા પ્રક્રિયા છે તો માર્ગદર્શન એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે કે બંને તરફથી માર્ગદર્શન મળી શકે ત્યારબાદ માર્ગદર્શનની આપણે આગળ ચર્ચા કરીએ તો અંગ્રેજી ભાષામાં માર્ગદર્શનનો અર્થ શું થાય છે તો અહીંયા તમને ત્રણ ઓપ્શન આપ્યા જેમાં ખાસ એડવાઇઝ એ માર્ગદર્શન નથી પરંતુ ગાઈડન્સ જેને કહેવાય માર્ગદર્શન તો આ શબ્દ ખાસ યાદ રાખજો ત્યારબાદ અહીંયા તમને એક વ્યાખ્યા આપી છે કે માર્ગદર્શન એ પસંદગીઓ કરવામાં અનુકૂલન સાધવામાં ત્યારબાદ અને સમસ્યા ઉકેલ માટે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને આપવામાં આવતી મદદ છે આવી માર્ગદર્શનની વ્યાખ્યા કોણે આપી તો આવી માર્ગદર્શનની વ્યાખ્યા આપી છે જોન્સને કોણે આપી છે જોન્સને ત્યારબાદ પૂછાઈ શકે કે માર્ગદર્શનના કેટલા પ્રકાર છે તો કે માર્ગદર્શનના ત્રણ પ્રકાર છે ત્યારબાદ પૂછાય કે માનવ સમૂહ જ્યાં વસે ત્યાં કાળક્રમે કઈ સભ્યતાનો જન્મ થાય તો કે જ્યાં માનવ સમૂહ જન્મો ત્યાં કાળક્રમે નગર અને ગ્રામ્ય સભ્યતાનો જન્મ થયો જ્યાં મોટા નગરો બન્યા અને જ્યાં મોટા મોટા ગામડાઓ બન્યા એટલે આ પણ પૂછાય શકે ત્યારબાદનો સવાલ છે કે માર્ગદર્શન ચોક્કસ સોપાનોને અનુસરતી એક એવી પ્રક્રિયા છે તો કેવી પ્રક્રિયા છે તો કે માર્ગદર્શન એ ચોક્કસ સોપાનોને અનુસરતી એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે વૈજ્ઞાનિક ત્યારબાદનો સવાલ છે કે પ્રોક્ટરના માર્ગદર્શનના વર્ગીકરણના કેટલા પ્રકાર છે પ્રોક્ટરે માર્ગદર્શનના વર્ગીકરણના પ્રકારો આપ્યા છે તો કેટલા પ્રકાર આપ્યા છે તો કે છ પ્રકાર છે કેટલા છ ત્યારબાદ એવું પૂછાઈ શકે કે માર્ગદર્શન દ્વારા વ્યક્તિનો કયો વિકાસ થાય છે જો આપણે માર્ગદર્શન આપીએ કોઈ વ્યક્તિને તો એ વ્યક્તિમાં કયો વિકાસ થાય તો કે વ્યક્તિમાં બહુમુખી વિકાસ થાય કયો વિકાસ થાય બહુમુખી ત્યારબાદનો સવાલ છે કે બ્રેવરના મતે માર્ગદર્શનના વર્ગીકરણના કેટલા પ્રકાર છે તો કે બ્રેવરના માર્ગદર્શનના વર્ગીકરણના દસ પ્રકાર છે કેટલા દસ ખાસ યાદ રાખજો પ્રોક્ટરના છ પ્રકાર અને બ્રેવરના દસ પ્રકાર આ બંને વૈજ્ઞાનિકો અલગ અલગ છે અને અલગ અલગ આપેલા છે તો ખાસ એ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ પૂછાય કે પીટરસનના વર્ગીકરણના કેટલા પ્રકાર તો કે પાંચ બ્રેવરના કેટલા પ્રકાર છે તો કે દસ ત્યારબાદ પૂછાય શકે કે નીચેના પૈકી પ્રથમ બે પ્રકારના કયા માર્ગદર્શન જાણીતા હશે નીચેના પૈકી પ્રથમ બે પ્રકારના કયા માર્ગદર્શન જાણીતા છે તો સૌ પ્રથમ જાણીતા માર્ગદર્શન છે એ છે વ્યવસાયિક માર્ગદર્શન અને શૈક્ષણિક માર્ગદર્શન આ બંને માર્ગદર્શન ખૂબ જાણીતા છે વ્યવસાયિક માર્ગદર્શન અને શૈક્ષણિક માર્ગદર્શન ત્યારબાદ પૂછાઈ શકે કે વિદ્યાર્થી કાળમાં જો કોઈ મહત્વનું માર્ગદર્શન હોય તો એ મહત્વનું માર્ગદર્શન કયું છે કે વિદ્યાર્થીઓને તો શૈક્ષણિક માર્ગદર્શન વધારે જોઈએ એટલે કહેવાય છે વિદ્યાર્થી કાળમાં મહત્વનું જો કોઈ માર્ગદર્શન હોય તો એ છે શૈક્ષણિક માર્ગદર્શન ત્યારબાદ પૂછાય શકે શિક્ષણ કે શૈક્ષણિક માર્ગદર્શનમાં કોના આધારે વ્યક્તિના વિવિધ સ્તરો જોવા મળે છે તો કે શૈક્ષણિક માર્ગદર્શન હોય એમાં વ્યક્તિની માનસિક ક્ષમતા વ્યક્તિની ઉંમર વ્યક્તિની અભિરુચિ વ્યક્તિની આવડત આ બધા જ તત્વોને ધ્યાન રાખી એ વ્યક્તિને માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારબાદ પૂછાય શકે કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન માટે કયું માર્ગદર્શન આપવું જોઈએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શનની સાથે સાથે કયું માર્ગદર્શન આપવું જોઈએ તો કે વિદ્યાર્થીને શૈક્ષણિક માર્ગદર્શનની સાથે સાથે એને વ્યાવસાયિક માર્ગદર્શન પણ આપવું જોઈએ કે જેનાથી તેનો ખૂબ આગળ વિકાસ થાય ત્યારબાદનો સવાલ છે કે વ્યવસાયિક માર્ગદર્શનનું કાર્ય નીચેના પૈકી કયું છે કયું એવું કાર્ય છે કે જેના દ્વારા વ્યાવસાયિક માર્ગદર્શન થાય તો કહેવાય છે કે વ્યવસાય જગતનો પરિચય કરાવવો વ્યવસાયની પસંદગી કરવામાં મદદરૂપ થાય વ્યક્તિનું અનુકૂલન સાધવામાં મદદરૂપ થાય આ બધા જ તત્વો જે છે એ વ્યાવસાયિક માર્ગદર્શનનું કાર્ય છે વ્યવસાયમાં જો આપણને માર્ગદર્શન મળે તો એના દ્વારા આપણને વ્યવસાયનો પરિચય થાય કયો વ્યવસાય કરવો એની પસંદગી કરી શકીએ અને આપણે આપણા અનુકૂલન પણ એમાં સાધી શકીએ છીએ ત્યારબાદનો આજનો અઢારનો સવાલ છે કે શૈક્ષણિક માર્ગદર્શન કે અક્ષર કી ભાષાના જ્ઞાન સિવાય વ્યક્તિને શું શીખવે છે શૈક્ષણિક માર્ગદર્શન છે એનાથી શું તમે શીખી શકો તો કે એનાથી આપણે આપણા જીવનનું ગણિત શીખી શકીએ જીવનમાં કઈ રીતે આગળ વધવું વગેરે જેવા તત્વો આપણે આમાં શીખી શકીએ છીએ ત્યારબાદનો સવાલ છે કે માર્ગદર્શનના સિદ્ધાંતો કેટલા છે તો કે માર્ગદર્શનના સિદ્ધાંતો છે તેર માર્ગદર્શનના કેટલા સિદ્ધાંતો છે તો માર્ગદર્શનના તેર સિદ્ધાંતો છે કેટલા તેર ખાસ યાદ રાખજો મિત્રો ત્યારબાદ પૂછાય શકે કે કયા મનોવૈજ્ઞાનિકે તેના બુદ્ધિના ત્રિપરિમાણ દર્શક મોડેલમાં માનવના એકસોને એસી જાતની શક્તિઓની કલ્પના કરી કે માનવીની અંદર એકસોને એંસી જાતની શક્તિ છે તો આવું કોણે કીધું છે તો કે આવું કીધું છે ગિલફડ નામના મનોવૈજ્ઞાનિકે એકસોને એસી જાતની શક્તિ માનવીમાં રહેલી છે એવી બાબત દર્શાવી છે ત્યારબાદ પૂછાઈ શકે કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને આપવામાં આવતી એવી મદદ કે જેમાં વ્યક્તિની પ્રગતિ થાય આવી વ્યાખ્યા કઈ સંસ્થાએ અથવા કઈ કોણે આપી છે તો કે આવી માર્ગદર્શનની વ્યાખ્યા આપી છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને આવી વ્યાખ્યા આપી છે કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને આપવામાં આવતી મદદ કે જેમાં વ્યક્તિની શું થાય પ્રગતિ થાય ત્યારબાદ છે કે માર્ગદર્શન માટે અંગ્રેજીમાં કયા પર્યાયવાચી શબ્દો છે સમાનાર્થી શબ્દો માર્ગદર્શનના એ પણ અંગ્રેજીના તો સૌપ્રથમ છે ટુ ગાઈડ એટલે માર્ગદર્શન આપવું ટુ ઇન્ડિકેટ એટલે ચીંધવું ટુ પોઈન્ટ આઉટ એટલે એને જ ચીંધવું ટુ શોધવે એટલે એને માર્ગ બતાવો અને ટુ લીડ એટલે દોરવું આ બધા જ અંગ્રેજીમાં માર્ગદર્શનના પર્યાય વાંચી શબ્દો છે તો ખાસ એ પણ યાદ રાખજો ત્યારબાદ અત્યાર સુધી આપણે ચેપ્ટર વનની ચર્ચા કરી વ્યાવસાયિક માર્ગદર્શનમાં જે ઇમ્પોર્ટન્ટ સવાલ હતા તે આજે હવે આપણે આગળ ચેપ્ટર ટુની શરૂઆત કરીએ આના થોડા સવાલ આપણે જોઈ લઈએ સૌપ્રથમ આજનો ચેપ્ટર ટુનો સવાલ છે કે પ્રશ્નાવલીની વ્યાખ્યા કયા વૈજ્ઞાનિકે આપી તો કે પ્રશ્નાવલીની વ્યાખ્યા ગુડ એન્ડ હેટ નામના વૈજ્ઞાનિકે આપી કોણે આપી છે ગુડ એન્ડ હેટ નામના વૈજ્ઞાનિકે ત્યારબાદ પૂછાઈ શકે કે પ્રશ્નાવલીના કેટલા પ્રકાર છે તો કે પ્રશ્નાવલીના બે પ્રકાર છે કેટલા પ્રકાર બે પ્રકાર ત્યારબાદ એવું પૂછાઈ શકે કે નીચેના પૈકી કઈ પ્રશ્નાવલી એ બહોળા પ્રમાણમાં ઉપયોગી છે લોકોને બહોળા પ્રમાણમાં એ પ્રશ્નાવલી ઉપયોગી છે તો એમાં બે પ્રશ્નાવલી છે સુનિશ્ચિત પ્રશ્નાવલી અને અનિશ્ચિત પ્રશ્નાવલી એટલે અહીંયા જવાબ આવશે એ અને બી બંને તો આ બંને પ્રકારની પ્રશ્નાવલી એનો ઉપયોગ ખૂબ ખૂબ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે ત્યારબાદ આજનો ચોથો સવાલ છે કે કઈ પ્રશ્નાવલીમાં ચોક્કસ માહિતી માગતા પ્રશ્નો પૂછવામાં આવે કોઈ ચોક્કસ માહિતી માગતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય તો એ પ્રશ્નાવલીને કહેવાય છે સુનિશ્ચિત પ્રશ્નાવલી કઈ પ્રશ્નાવલી સુનિશ્ચિત પ્રશ્નાવલી ત્યારબાદ છે પાંચમો પાંચમોનો સવાલ છે કે કઈ પ્રશ્નાવલી ઝડપથી કોઈ માહિતી મેળવવા તૈયાર કરાય કોઈ માહિતી આપણે ઝડપથી જોતી છે તો એ ઝડપથી માહિતી મેળવવા માટે કઈ પ્રશ્નાવલીનો ઉપયોગ થાય તો એમાં કહેવાય છે કે અનિશ્ચિત પ્રશ્નાવલીનો ઉપયોગ થાય જો કોઈ આપણે ચોક્કસ માહિતી મેળવવી છે તો એના માટે સુનિશ્ચિત પ્રશ્નાવલી અને ઝડપથી માહિતી મેળવવી છે તો એના માટે અનિશ્ચિત પ્રશ્નાવલી ત્યારબાદનો સવાલ છે કે કઈ પ્રશ્નાવલીમાં માહિતીનું કરણ સરળતાથી થાય છે કોઈ માહિતીનું પૃથુકરણ કરવું હોય એટલે કે માહિતીને ડીપમાં જોવી હોય તો એના માટે કઈ પ્રશ્નાવલીની જરૂરિયાત પડે તો કે સુનિશ્ચિત પ્રશ્નાવલી એટલે કે નિશ્ચિત જવાબવાળી પ્રશ્નાવલીથી આપણે માહિતીનું પૃથ્થુકરણ સરળતાથી કરી શકીએ છીએ ત્યારબાદનો સવાલ છે કે કઈ પ્રશ્નાવલીમાં માહિતીનું પૃથ્થુકુરણ સરળતાથી નથી થતું તો કે ખુલ્લા ઉત્તર પ્રશ્નાવલી સુનિશ્ચિત પૃથ્થકરણ સરળતાથી થાય છે જ્યારે ખુલ્લા પ્રશ્નાવલી એટલે કે અનિશ્ચિત પ્રશ્નાવલીમાં માહિતીનું પૃથ્થકરણ સરળતાથી થતું નથી ત્યારબાદનો આઠમો સવાલ છે કે મુલાકાત એ કેવી પ્રક્રિયા છે તો કે મુલાકાત એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે મુલાકાતે કેવી પ્રક્રિયા છે દ્વિધ્રુવી આવા અવનવા સવાલ આપણે હજી શરૂ રાખીશું આગળના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યાં સુધી તમે અમારી ચેનલ સાથે જોડાતા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ